સો હાય ફ્રેન્ડ્સ, હું છું સંજય. તમે જોઈ રહ્યા છો વોઇસ ઓફ એજ્યુકેશન ગુજરાતી યુટ્યુબ ચેનલ. તો આ યુટ્યુબ ચેનલમાં તમામ ભાઈઓ તથા બહેનનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજનો જે વિડીયોનો ટોપિક છે એ કઈ કેટેગરીમાં કેટલા વિદ્યાર્થીઓ છે, ઠીક છે. આ સાંભળવામાં તમને એક સાદું એવું લાગતું હશે, પરંતુ આની ઉપરથી તમારે વિચારવાનું હોય છે કે જો આપણી કેટેગરીમાં ટોટલ કેટલા વિદ્યાર્થીઓ છો, તો એની ઉપરથી તમારે વિદ્યાર્થીઓ ઉપર તમારો અંદાજો કાઢી અને તમારા કોર્સ પ્રમાણે અને તમારી કોલેજ પ્રમાણે તમારે એડમિશન લેવાનું હોય છે. તો એ તમે કઈ રીતે લેશો, તો કે આમાં તમે જોશો કે તમારી કેટેગરીમાં કેટલા વિદ્યાર્થીઓ છે અને ગયા વર્ષે તમારી કેટેગરીમાં કેટલાય અટક્યું હતું. તો હવે કેટલાય અટક્યું હતું એના અંદાજો તમારે કરી લેવાનો, અને તમારે અહીંયા જે કઈ તમારી કેટેગરીમાં કેટલા વિદ્યાર્થીઓ છે એ મુજબ તમારે સમજી લેવાનું કે આપણે કઈ કેટેગરીમાં આપણે એડમિશન લેશું અથવા કયા કોર્સમાં અને કઈ કોલેજમાં એડમિશન લઈશું તો આપણે મળવાપાત્ર રહેશે. તો મિત્રો, આ જે ન્યૂઝ છે એ સવારે જે લોકો પેઇડ સર્વિસ યુઝ કરે છે એ લોકોને મેં સ્પષ્ટ ગુજરાતીમાં સમજાવી અને એ લોકોને મેં અપડેટ મોકલી દીધી છે. પરંતુ જે લોકો પેઇડ સર્વિસનો યુઝ ન કરતા હોય તેમના માટે હું વિડીયો અહીંયા બનાવીને સમજાવું છું. પરંતુ આની જે PDF કે કાંઈ હશે એ તો ફક્ત એ લોકોને પેઇડ સર્વિસમાં જ મળશે. તો ચાલો મિત્રો, અત્યારે જે ન્યૂઝપેપરનું કટિંગ છે એ મુજબ તમને લોકોને હું સમજાવી દઉં. તો મિત્રો, અહીંયા તમે વાંચી શકો છો કે મેડિકલ અને ડેન્ટલની કુલ 12,500 બેઠકોની નીટની સામે નીટમાં આ વખતે 39,669 વિદ્યાર્થીઓ પ્રવેશ માટે લાયક છે. એટલે મિત્રો, તમે પહેલાં જે ક્રાઇટેરિયા છે એ અહીંયા જુઓ કે ટોટલ બેઠકો કેટલી છે, તો કે 12,500, અને એની સામે કુલ કેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ માટે લાયક છે, 39,669. એટલે આમાં તમે સમજો કે મેરિટ કેટલું ઊંચું જશે, ઠીક છે. હવે વાત કરીએ તો આ વખતે મિત્રો, ડબલથી વધારે વિદ્યાર્થીઓ પેરામેડિકલમાં પ્રવેશ લેવો પડે તેવી શક્યતા છે. હવે જે લોકોએ પેરામેડિકલની 17 તારીખ છેલ્લી હતી મેં અપડેટ પણ આપી હતી, જે લોકોએ ફોર્મ ભરી લીધા એ લોકોને પ્રોબ્લેમ નથી. તમે મેડિકલમાં પણ અને પેરામેડિકલમાં બંનેમાં ફોર્મ ભરી શકતા હતા, એટલે તમારે બંનેમાં જે લોકો એપ્લાય કર્યું છે એ લોકોને પ્રોબ્લેમ નથી. જો એને મેડિકલમાં નહીં મળે તો એને પેરામેડિકલમાં મળી જશે. હવે આપણે જોઈએ મિત્રો, કે પેરામેડિકલની વાત કરું તો પેરામેડિકલના બીજા તબક્કામાં મિત્રો 3,500 વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કર્યું. એટલે તમે સમજો કે 3,500 વિદ્યાર્થીઓ છે એ બધા જે નીટમાં થોડો ઓછો સ્કોર આવ્યો હોય, અને જે લોકો એવું કીધું કે આપણે કદાચ મેડિકલમાં ના મળે, તો એ 3,500 વિદ્યાર્થીઓ તો ઓલરેડી પેરામેડિકલમાં પણ ફોર્મ ભરી દીધું છે, ઠીક છે. હવે આપણે આગળ વાત કરીએ તો મેડિકલ ડેન્ટલમાં પ્રવેશ માટે લેવાયેલી નીટનું પરિણામ જાહેર થઈ ગયા બાદ હાલમાં પરિણામની CD છે એ મેડિકલ પ્રવેશ સમિતિ જે આપણે ગુજરાત હોય એને આપી દેવામાં આવી છે. નીટની પરીક્ષામાં ટોટલ 66,700 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી મિત્રો 39,669 વિદ્યાર્થીઓ પ્રવેશ માટે લાયક બની ગયા છે. મહત્ત્વની વાત એ છે કે મેડિકલ ડેન્ટલ સહિતના કોર્સમાં 12,000 બેઠકો સામે આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ લાયક થતાં હવે મોટી સંખ્યામાં અને વિદ્યાર્થીઓ અન્ય કોર્સમાં જવું પડે તેવી શક્યતા દર્શાવી રહી છે. એટલે મિત્રો, આ વખતે ફોર્મ છે તે વધારે ભરાયા છે અને રિઝલ્ટ છે એ પણ તમે જોઈ શકો છો. હવે હું તમને કેટેગરી વાઇઝ પણ સમજાવીશ કે તમારી કેટેગરીમાં કેટલા વિદ્યાર્થીઓ અવેલેબલ છે, જેથી કરીને તમને ટાર્ગેટ આવી જશે. આ મેં એકદમ સ્પષ્ટ એકદમ વ્યવસ્થિત ગુજરાતી ભાષામાં જે પેઇડ યુઝર છે એ લોકોને તો સવારે SMS મોકલી જ દેવામાં આવે છે. તો મિત્રો, તમે એકવાર સર્વિસનો યુઝ કરો, તમારું જ્યાં સુધી એડમિશન ના મળે ત્યાં સુધી રેગ્યુલર અપડેટ તમને તમારા મોબાઈલમાં મળતી રહેશે. આવડશે મિત્રો, આપણે વાત કરીએ તો સૌથી વધારે OBC કેટેગરીમાં 15,700 વિદ્યાર્થીઓ પ્રવેશ માટે લાયક છે. મેડિકલની વાત કરું તો 5,500, ડેન્ટલમાં વાત કરું તો 1,225, આયુર્વેદિકમાં વાત કરું તો 18,250 અને હોમિયોપેથીમાં 3,700 મિત્રો બેઠકો ઉપલબ્ધ છે. આ તમામ બેઠકોની મિત્રો આપણે ગણતરી કરીએ તો અંદાજે 12,825 થાય છે. આ સ્થિતિમાં 39,669 વિદ્યાર્થીઓ પ્રવેશ માટે લાયક બન્યા છે, પરંતુ બેઠકો ત્રીજા ભાગની ઉપલબ્ધ હોવાથી ડબલ વિદ્યાર્થીઓ પેરામેડિકલની બેઠકો પર આધાર રાખવો પડે એમ છે, કારણ કે મિત્રો વધારે પડતા ફોર્મ છે તે ભરાઈ ગયા છે. હવે મિત્રો વાત કરું તો કેટેગરી વાઇઝ કેટલી બેઠકો અને કેટલા સ્ટુડન્ટ છે, જેથી કરીને તમને અંદાજ આવી જશે. તો મિત્રો વાત કરું તો જનરલ કેટેગરીમાં વિદ્યાર્થીઓ 7,303 અવેલેબલ છે, જેમાં ઓછામાં ઓછો સ્કોર મિત્રો 138 છે અને વધુમાં વધુ સ્કોર 715 છે. એવી રીતે હું જે જનરલ કેટેગરીની ઉપર મેં વાત કરીએ મિત્રો જનરલ EWS હતી. હવે જે ઓપન જનરલ કેટેગરીની વાત કરું તો મિત્રોમાં 9,521 વિદ્યાર્થીઓ અવેલેબલ છે, જેમાં ઓછો સ્કોર 138 છે અને વધુમાં વધુ 705 સ્કોર છે. એવી રીતે OBC કેન્ડિડેટની વાત કરું તો મિત્રો 15,700 છે, જેમાં ઓછામાં ઓછો સ્કોર 108 છે અને વધુમાં વધુ સ્કોર 705 અવેલેબલ છે. એવી રીતે SC કેન્ડિડેટની વાત કરું તો વિદ્યાર્થીઓ 4,043 એટલે 4,043 સ્ટુડન્ટ છે, જેમાં ઓછો સ્કોર 108 છે અને વધુમાં વધુ સ્કોર 677 છે, ઠીક છે. ST કેટેગરીની વાત કરું તો મિત્રો 3,097 છે, ઓછો સ્કોર 108 છે અને વધુમાં વધુ 751 સ્કોર છે. તો મિત્રો આ કેટેગરી વાઇઝ તમારે જે મેં વિડીયો બનાવેલો છે ગયા વર્ષનો કે મેરિટ કેટલું અટક્યું, તો એ મુજબ તમારે વધુમાં વધુ સ્કોર છે એ મુજબ તમારે અંદાજો લગાડી લેવાનો કે કઈ કોલેજમાં કઈ કેટલાય અટકે છે. ને આ ઉપરાંત પણ જો તમને લોકોને મિત્રો સમજે નહીં તો તમે પેઇડ સર્વિસનો યુઝ કરો, જેથી કરીને હું તમામ અપડેટ તમને લોકોને સમજાવી દઈશ. તો આજના વિડીયોમાં મિત્રો બને ત્યાં સુધી મેં તમને સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે. આ ઉપરાંત પણ મિત્રો કાંઈ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ્સ કરી શકશો અથવા પેઇડ સર્વિસનો પણ લાભ લઈ શકો છો. તો મિત્રો આશા કરું કે આજની વિડીયો તમને પસંદ આવે.